નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? તમે બધા મજામાં છો ને? તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે આપણે ફરીથી ધોરણ સિનિયર કેજી વિષય ગુજરાતી વર્ણ પરિચય બુકમાં આજે આપણે ફરીથી શીખવાનું છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, તમે પણ પાના નંબર 42 વર્ગ કાર્ય ચિત્રો ઓળખી ખાના પૂરો. તો વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે શીખી જ ગયા છે, આજે ફરીથી આપણે શીખવાના છે. આપણે ચિત્રો ઓળખવાના છે અને ખાના પૂર્ણ કરવાના છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, તમે પણ પાના નંબર 42 કાઢ્યું ને બધાએ. હવે આપણે ચિત્રો ઓળખીએ. તો આ શાનું ચિત્ર છે? કબૂતર. પંખી છે ને, પંખીનું ચિત્ર છે. અને પંડિતનું ચિત્ર છે. તો આપણે પ્રથમ લખીશું પંખી અને પંડિત. ડ પ આપી દીધેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો તમે પણ તમારી ખાના તમારા ખાનામાં લખો. હવે આપણે બીજું ખાનું જોઈએ. તો શાનું ચિત્ર આપેલું છે? સારંગી અને નારંગી. તો ર આપી દીધેલો છે. તો આપણે પ્રથમ લખીશું સારંગી, નારંગી. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમારે ચિત્રો ઓળખીને ખાના પૂર્ણ કરવાના રહેશે. તો તમે પણ આમાં લખો સારંગી અને નારંગી. લખાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? હવે આશાનું ચિત્ર છે તંબુરો અને આ તંબુ. તો આપણે અહીંયા લખીશું તંબુ અને રો. તો વિદ્યાર્થી મિત્રો, તમે પણ તમારે તમારી ખાનાની અંદર લખો. હવે નીચે જોઈએ તો આશાનું ચિત્ર છે અને આશાનું ચિત્ર છે. તો આ કંગન છે. શું છે? કંગન. અને આશાનું ચિત્ર છે ચંદન. તો આપણે લખીશું, શું લખવાનું છે વિદ્યાર્થી મિત્રો? કંગન અને ચંદન. તો વિદ્યાર્થી મિત્રો, તમે પણ તમારા ખાનામાં લખો. હવે આશાનું ચિત્ર છે શંકર ભગવાન છે ને અને બંદર વાંદરો. તો આપણે લખીશું શંકર બંદર. તો વિદ્યાર્થી મિત્રો, તમે પણ તમારી તમારા ખાનાની અંદર લખો. હવે આશાનું ચિત્ર છે અંજીરનું અને આ અંગૂઠો. તો આપણે લખવાનું છે અંગૂઠો અને અંજીર. તો વિદ્યાર્થી મિત્રો, તમે પણ તમારા ખાનાની અંદર લખો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ચિત્ર જોઈ શબ્દ બનાવવાના છે. શું બનાવવાનું છે? ચિત્ર જોઈ શબ્દ બનાવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આશાનું ચિત્ર છે ઘંટ. તો મેં અહીંયા લખેલું છે ઘંટ. આશાનું ચિત્ર છે પંખો. તો મેં અહીંયા લખેલું છે પંખો. આશાનું ચિત્ર છે બંગડી. પાટલો છે ને, તો બંગડી પણ કહેવાય એને. અને એને કંગન, કંગન પણ કહી શકો છો તમે. તો વિદ્યાર્થી મિત્રો, તમે તમારે ખાનાની અંદર બંગડી લખવું હોય તો બંગડી લખો, અને કંગન બેમાંથી તમે ગમે તે લખી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો, આશાનું ચિત્ર છે જંગલ. તો મેં અહીંયા જંગલ લખેલું છે. આશાનું ચિત્ર છે પલંગ. તો મેં અહીંયા પલંગ લખેલું છે. શંખ. તો મેં અહીંયા શંખ લખેલું છે. વિદ્યાર્થી મિત્રો, તમારે પણ શબ્દો લખવાના રહેશે ખાનાની અંદર. આશાનું ચિત્ર છે ખંજર. તો મેં અહીંયા લખ્યું છે ખંજર. આશાનું ચિત્ર છે મંજીરા. તમે ભજન ને એવું આપણે ગાઈએ, પ્રાર્થના આપણે કરીએ ત્યારે મંજીરા વગાડીએ ને, તો મંજીરા.
આશાનું ચિત્ર છે ખંજરી. આપણે ખંજરી પણ વગાડીએ ને પ્રાર્થના કરીએ ત્યારે. ખંજરી ચંપલ, તમે પગમાં ચંપલ પહેરો છો ને, તો ચંપલ. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમારે ચિત્રો જોઈ શબ્દ ખાનાઓની અંદર લખવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે ચિત્રો જોઈને શબ્દો બનાવવાના છે અને ખાનાની અંદર લખવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પાના નંબર 43 જોઈએ. ચાલો તમે પણ પાના નંબર 43 કાઢો. તીરની દિશામાં વાંચીને શબ્દો બનાવો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ પણ શીખી ગયા છે તીરની દિશામાં વાંચીને શબ્દો બનાવતા. તો અહીંયા આપેલું છે અમ અને માથે મીંડું અમ. તો વિદ્યાર્થી મિત્રો, અંકિત એ પ્રથમ એક ઉદાહરણ આપી દીધેલું છે. હવે આપણે બીજું જોઈએ તો અંકુશ. તો વિદ્યાર્થી મિત્રો, મેં અહીંયા ખાનામાં શબ્દો બનાવીને લખેલો છે, તમારે પણ એવી રીતે લખવાનું રહેશે. અ કોડો, અંગત, અંગારો અને ઉંગલી. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આ શબ્દો લખવાના છે. અંકિત લખેલું છે, અંકુશ, અંકોડો, અંગત, અંગારો. તો વિદ્યાર્થી મિત્રો, આ શબ્દો તમારે લખવાના રહેશે. હવે આપણે જોઈશું અથી શરૂ થતો શબ્દ સુધી ખરું કરો. તો વિદ્યાર્થી મિત્રો, અમ અને માઠે મીંડું અમથી જે શબ્દ શરૂ થાય એની સામે ચોરસ ખાનામાં આપણે ખરાની નિશાની કરવાની છે. તો આ શબ્દો છે એ અમથી શરૂ થાય છે, તો એની સામે જે ખાનું આપેલું છે એમાં મેં ખરાની નિશાની કરેલી છે. તમારે પણ ખરાની નિશાની કરવાની રહેશે. હવે શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા શબ્દો આપેલા છે અંજીર, મંદિર, પંખો, ઘંટ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે નિશાળમાં ઘંટ, ઘંટ વાગે. નિશાળમાં શું વાગે? ઘંટ વાગે. દૂધમાં અંજીર, નાખી પીવાય. દૂધમાં અંજીર નાખી પીવાય. ટેકરી ઉપર મંદિર છે. પંખો ફરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમારે ચિત્રો ઓળખી, શબ્દો ઓળખી અને ખાલી જગ્યા પૂર્ણ કરવાની રહેશે. હવે બાજુમાં જોઈએ તો ખાલી જગ્યામાં ખૂટતો અક્ષર લખો. ખાલી જગ્યામાં શું લખવાનું છે આપણે? ખૂટતો અક્ષર. તો આપણે પ્રથમ શબ્દો જોઈ લઈએ. પંગત, આનંદ, શંકર, અલગ, કંસારી, સમારંભ. તો વિદ્યાર્થી મિત્રો, મેં ખાલી જગ્યામાં ખૂટતા અક્ષરો લખેલા છે એ પ્રમાણે તમારે પણ ખૂટતા અક્ષરો લખવાના રહેશે. હવે ચિત્ર જોઈ શબ્દ બનાવો અને લખો. પ્રથમ એક ઉદાહરણ આપી દીધેલું છે વિદ્યાર્થી મિત્રો, અંગૂઠી. આશાનું ચિત્ર છે અંગૂઠી. તો અહીંયા ગોળ રાઉન્ડ કરેલું છે ને. હવે આશાનું ચિત્ર છે તો પંચકોણ. આશાનું ચિત્ર છે કંગન. આશાનું ચિત્ર છે પલંગ. આશાનું ચિત્ર છે વાડદ. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમારે ગોળ રાઉન્ડ કરવાના છે. પછી ખાનાની અંદર તમારે શબ્દો લખવાના રહેશે. ગોળ રાઉન્ડની અંદર જે શબ્દો હતા તે તમારે અહીંયા લખવાના રહેશે. વાડદ. તો તમારે વિદ્યાર્થી મિત્રો, અહીંયા વાડદ લખવાનું છે. પંચકોણ, પલંગ અને કંગન. વિદ્યાર્થી મિત્રો, તમારે આવી રીતે ગોળ રાઉન્ડ કરવાના છે અને ગોળ રાઉન્ડમાંના શબ્દો તમારે ખાનાની અંદર લખવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે હોમવર્ક જોઈ લઈએ.
તો હોમવર્ક ની અંદર ગુજરાતી વર્ણ પરિચય બુક માં પાના નંબર 42 43 તમારે લખવાનો છે. નોટબુક માં પણ તમારે શબ્દો જે શબ્દો આપેલા તમે બુક માં લખો છો એમાંથી જોઈ જોઈને તમારે નોટબુક માં શબ્દો વાંચવાના છે અને લખવાના રહેશે. થેન્ક યુ. બાય બાય.